नमस्कार वाला विद्यार्थी मित्रों, केम छो? जेके एजुकेशन चैनल में तमारो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 11 विषय वाणिज्य अने संचालन के जे द्वितीय संत्रांत परीक्षाने संपूर्ण सोल्यूशन करीशुं, जेना कुल गुण 80 रहेशे। तो चालो विद्यार्थी मित्रों सोल्यूशन करिए, जेमां आपणे सेक्शन डी जोईशुं। नीचे आपेला प्रश्न क्रमांक 37-45 सुधीना 9 प्रश्नोमांथी कोईपण 6 प्रश्नोना टूंकमां उत्तर आपो, जेमना कुल गुण 18 થશે। 37 ખાતાકીય સંચાલન એટલે શું તેની લાક્ષણિકતાઓ જણાવો। ઉત્તર, સરકારી ખાતાકીય સંચાલનનો અર્થ સરકારના પ્રત્યક્ષ અંકુશ હેઠળ ચોક્કસ ખાતાના પ્રધાનને જવાબદાર બનાવીને જાહેર સાહસના એકમોનું સંચાલન કરતી વ્યવસ્થાને સરકારી ખાતાકીય સંચાલન કહે છે। ખાતાકીય સંચાલન સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા થાય છે। તે કેન્દ્ર અથવા રાજ્ય સરકારની ખાતા દ્વારા સંચાલિત હોય છે અને તેમને કેન્દ્ર અથવા રાજ્ય સરકારની નીતિ નિયમો લાગુ પડે છે। સરકારી ખાતાકીય સંચાલનની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે નોંધી શકાય। પહેલું, નાણાંની ફાળવણી। તો તેમાં આવશે ખાતાકીય સંચાલન હેઠળ ચાલતા જાહેર સાહસના ઉદ્યોગોને નાણાંની ફાળવણી સરકારી અંદાજપત્ર મુજબ થાય છે। સરકારી ખાતાની તમામ આવક સરકારી તિજોરીમાં જમા થાય છે। બીજું, હિસાબોની જાળવણી, જેમાં આવશે સરકારી ખાતાએ પોતાના ખાતાકીય એક હિસાબોની જાળવણી નક્કી કરેલ નીતિ નિયમો મુજબ કરવાની હોય છે અને તેનું ઓડિટ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે નિયંત્રણ અને મહાલેખા પરિષદ દ્વારા થાય છે। ત્રીજું, ઉત્તરદાયિત્વ। ઉત્તર, સરકારી ખાતાના કાર્યોની જવાબદારી જે તે ખાતું સંભાળતા પ્રધાનની હોય છે। સંસદ કે વિધાનસભા સમક્ષ પોતાના ખાતાના હિસાબો રજૂ કરવાનું ઉત્તરદાયિત્વ તેમનું હોય છે। ચોથું, કર્મચારીઓની નિમણૂક, જેમાં ઉત્તર આવશે ખાતાકીય સંચાલન કરતા કર્મચારીઓ દ્વારા સરકારી કર્મચારીઓ ગણાય છે, જેથી તેમની ભરતી, નિમણૂક અને તેમની સેવાઓની શરતો અન્ય સરકારી કર્મચારીઓ જેવી હોય છે। પાંચમું, સરકારી નીતિ નિયમો પાલન, જેમાં આવશે સરકારી ખાતાએ નક્કી કરેલા નીતિ નિયમો પ્રમાણે દરેક ખાતાએ કામ કરવાનું હોય છે, તેનો કોઈ વિરોધ કરી શકતું નથી। દાખલા તરીકે રેલવે ભાડાના દર, ટપાલ ટિકિટોનો દર વગેરે। છઠ્ઠું, સરકારી સંચાલન અને અંકુશ, જેમાં આવશે સરકારી ખાતાનું સંચાલન જે તે ખાતાના પ્રધાનની દેખરેખ હેઠળ સનદી અધિકારીઓ દ્વારા થાય છે। 38 કંપનીનો વહીવટ લોકશાહી રીતે થાય છે, સમજાવો, જેમનો ઉત્તર નીચે પ્રમાણે રહેશે। ઓગણચાલીસ જમીન માર્ગ વાહન વ્યવહાર વિશે નોંધ લખો, જેમનો ઉત્તર નીચે પ્રમાણે રહેશે। વિદ્યાર્થી મિત્રો, ચાલીસ કર્મચારીઓ પ્રત્યે સામાજિક જવાબદારીઓ એકમમાં કચવાટ દૂર કરે છે, જેમનો ઉત્તર નીચે પ્રમાણે રહેશે। એકતાલીસ વિદેશ વેપાર વગર દેશનું અર્થતંત્ર પાગળું બને છે, સમજાવો, જેમનો ઉત્તર નીચે પ્રમાણે રહેશે। વિદ્યાર્થી મિત્રો,
42 શા માટે સામાન્ય શેર એ જોખમી શેર છે, જેમનો ઉત્તર નીચે પ્રમાણે રહેશે. વિદ્યાર્થી મિત્રો, તેતાલીસ, કઈ રીતે આંતરિક વેપાર વિદેશ વેપાર કરતાં વધુ સરળ છે, જેમનો ઉત્તર નીચે પ્રમાણે રહેશે. ચુમ્માલીસ, ખાતેદાર જે તે બેંકની શાખાનો નથી પરંતુ બેંકનો ખાતેદાર છે, આ વિધાન સમજાવો, જેમનો ઉત્તર નીચે પ્રમાણે રહેશે. પિસ્તાલીસ, ટૂંક નોંધ લખો, જ્ઞાન પ્રક્રિયા બહિત ચેર, જેમનો ઉત્તર નીચે પ્રમાણે રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.